સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિષદમાં 90 જેટલી ઈ રિક્ષાઓના માધ્યમથી સ્થાનિક આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. એક વર્ષ પહેલા અમે ઘરકામ કરી માત્ર સામાન્ય ગ્રામીણ ગૃહિણી ટ્રાઇબલ તરીકેની ઓળખ ધરાવતા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારે એકતા નગર કેવડિયામાં ઈ રિક્ષાનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો. ત્યારથી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રોજેક્ટમાં ફરવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓના માંગને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને ઈ રિક્ષા મારફતે ફરવા લઈ જઈએ છીએ. ઈ રિક્ષા ચલાવવાથી અમે આર્થિક રીતે પગભર થયા છીએ અને પરિવારમાં આર્થિક સહયોગ પૂરો પાડવા અમે આત્મનિર્ભર બની સક્ષમ બન્યા છીએ. કેવડિયામાં ઈ રિક્ષા શરૂ થવાથી અમારા પરિવારની આર્થિક સમૃદ્ધિ તો થઈ જ છે, પરંતુ સાતપુડા અને વિદ્યાચલની ગિરિમાળાઓમાં આવેલ વન વિસ્તાર અને પર્યાવરણને પણ નુકસાન થતું નથી. વન વિસ્તારની હરિયાળી જળવાઈ રહેવા સાથે દેશ વિદેશના પ્રવાસીઓને પણ આનંદ અને મોજ આવે છે. અમારા પરિવારમાં સમૃદ્ધિ થકી ખુશાલી આવી છે. મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ સાથેની આ અભિવ્યક્તિ વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પિંક રિક્ષાનું સફળતાપૂર્વક સંચાલન ડ્રાઇવિંગ કરતી સ્થાનિક આદિવાસી બહેનોની છે, જેની નર્મદે સર્વદે નિયુક્તિ ખરા અર્થમાં સાચી ઠરી છે. પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તેવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદેશી નીતિ અને અમારા પ્રત્યેની લાગણી રહી છે. આ દિશામાં એક કદમ આગળ વધતા 5 જૂન 2021 રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા શુભાશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો, જે સ્વપ્ન સાકાર થતા 2021 પ્રારંભિક ધોરણે 10 જેટલી મહિલાઓ સંચાલિત ઈ રિક્ષાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું, જે આજે એકતાનગરના રાજમાર્ગ પર દોડી રહી છે. તબક્કાવાર આસપાસના ગામોની મહિલાઓને વાઘડિયા સ્થિત એકતા સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્ર ખાતે ઈ રિક્ષા પરિચાલનની મહિલા પાયલોટની વિધિસરની તાલીમ આપી એઆરટીઓ નર્મદા દ્વારા રિક્ષા ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ડ્રાઇવિંગની યોગ્ય તાલીમ બાદ ઈ રિક્ષામાં વધારો કરતા આજે સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 90 જેટલી ઈ રિક્ષાઓના માધ્યમથી સ્થાનિક આદિવાસી મહિલાઓ દેશ વિદેશ અને ગુજરાતભરમાંથી આવતા પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સુગમતાપૂર્વક સલામત સુવિધા પૂરી પાડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયામન સત્તા મંડળ એકતાનગરના અધિકારીઓના આવાગમન માટે પણ 42 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દીપક જગતાપ, ચેડેસ્ટી, રાજપીપળા. તડવી જ્યોતિ છે, હું કોઠી ગામથી આવું છું. હું અહીંયા 1.5 વર્ષથી ઈ રિક્ષા ચલાવું છું. ઈ રિક્ષા ચલાવવાથી અમને ઘણો બધો ફાયદો થયો છે. પહેલાં હું એક હાઉસવાઈફ હતી, હમણાં મેં એક રિક્ષા ચલાવી 1.5 વર્ષથી મારું ઘર સંભાળું છું. મારા હસબન્ડને બી હું આર્થિક રીતે મદદરૂપ થઉં છું અને મારા ફેમિલીમાં બી હું દરેક જણની જરૂરિયાતને પૂરી કરવાની કોશિશ કરું છું. ઈ રિક્ષા ચલાવવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટુરિઝમ પ્લેસ માટે પણ એક સારી વસ્તુ બની છે કે એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન ઇઝીલી એ લોકો જઈ શકે છે. અને મેઇન વાત તો ઈ રિક્ષા એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે, તે પર્યાવરણ માટે પણ ખૂબ સારું રહ્યું છે. એટલે ઈ રિક્ષા અહીંયા કેવડિયામાં આવવાથી અમને કે અમારા એરિયાને ઘણો ફાયદો થયો છે અને આ અમે ચલાવીને પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ.
લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ। પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753।